आवाज छे सूरतथी। तारीख 16 मार्च, वहली सवारनो समय। एक छोकरी सफेद कपड़ामां चालती चालती रेलवे ट्रेक पासे जई रही छे। ઉત્તરાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે। આ ટ્રેનને આવતી જોવે છે યુવતી અને રેલના પાટાની નજીક આવી જાય છે। ધસવસ્તી આવતી ટ્રેન સામે આંસુ ભર્યા ચહેરે આંખો મીચીને તે ઊભી રહી જાય છે। ટ્રેન પૂરપાટ ઝડપે આવી જાય છે અને યુવતીના શરીર પર ટ્રેનના પૈડા ફરી વળે છે। રેલવે ટ્રેક પર યુવતીની કપાયેલી લાશ જોઈને આસપાસના લોકો દોડી આવે છે અને પોલીસને જાણ કરે છે। સુરતમાં મૂળ કોસંબાના વતની છેલ્લા 25 વર્ષથી સુરતમાં રહેતા ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી દોલતભાઈ પરમારના ઘરે 5 એપ્રિલ 1997ના રોજ એક દીકરીનો જન્મ થયો। તેમનું નામ રાખ્યું સેજલ, પરિવારનું પહેલું સંતાન એટલે ખૂબ લાડકોડમાં ઉછરી, ભણવામાં પણ ખૂબ જ હોશિયાર। સેજલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી, PhD કરી રહી હતી, MSc વિદ્યાર્થીઓને ભણાવતી હતી। ઉચ્ચ કારકિર્દી ધરાવતી સુખી સંપન્ન પરિવારની મોટી દીકરી। તેનું PhDનું પ્રથમ વર્ષનું રિઝલ્ટ આવ્યું હતું જેમાં તે પાસ થઈ હતી, ખૂબ જ ખુશ હતી, ઉમળકાભેર ઘરમાં સૌને જાણ પણ કરી હતી। આ PhDનું રિઝલ્ટ આવ્યાના 2 જ દિવસ બાદ આ જ સેજલ ટ્રેન સામે પડતું મૂકી પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે। તો આ 2 દિવસની અંદર તેની સાથે એવું તે શું થયું કે જેનાથી સેજલે પોતે જ પોતાનું જીવન મોતને હવાલે કરી દીધું? સેજલ એવી તો કયા પ્રકારની લડાઈ લડી રહી હતી કે તેને આ પગલું ભરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન દેખાયો? નમસ્કાર, જમાવટ સાથે હું મયુરી। વર્ષ 2021 એટલે કે આજથી આશરે 2 વર્ષ પહેલા સેજલના લગ્ન થયા હતા, પરંતુ આ લગ્નમાં તે ખુશ નહોતી। તેના સાસરિયા તેને સતત હેરાન કરતા હતા। લગ્ન થયાના ફક્ત 3 મહિનાની અંદર સેજલને તેના સાસરિયા તેના મા બાપ પાસે મૂકી ગયા હતા અને સેજલના મા બાપને કહ્યું કે તમારી છોકરી ખરાબ છે, તેને કંઈ જ આવડતું નથી, દહેજની માંગણી અને મહેણા ટોણા। અને સેજલનો પતિ તે પોતે જ પોતાની પિતરાઈ બહેન સાથે શારીરિક સંબંધો બનાવીને બેઠો હતો। અને જ્યારે સેજલે આ બાબતે વાંધો ઉઠાવ્યો તો તેને જવાબ મળ્યો કે અહીં તો આ બધું ચાલે, અહીંયા આવું બધું તો સહન કરવું જ પડે તો જ આ લગ્ન ટકે। 3 મહિના સેજલે ચૂપચાપ સાસરિયાનો ત્રાસ સહન કર્યો, કોઈને કંઈ જ કહ્યું નહીં, ન તો મા બાપને કોઈ વાત કરી, ન તો ભાઈ બહેનને કોઈ વાત કરી। સેજલને તેના મા બાપના ઘરે મૂકી ગયા બાદ પણ તેના સાસરિયાઓની હેરાનગતિ ચાલુ જ રહી, તેને વારંવાર છૂટાછેડા આપવાનું દબાણ કરતા હતા। અને પછી સેજલ સાથે વધુ એક ઘટના ઘટી। આ જે ઘટના સેજલ સાથે ઘટી તેણે સેજલની હિંમત સાવ ભાંગી નાખી। સેજલને અલગ અલગ 3 નંબરો પરથી તેના મોફ કરેલા ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ થયા। તેના પિતા, તેના ભાઈ બહેન, તેના મિત્રો, તેના તમામ એ પરિચિતો જે તેને ઓળખતા હતા, એટલે સુધી કે જે વિદ્યાર્થીઓને સેજલ ભણાવતી હતી, તે તમામને તેના ન્યૂડ ફોટો વિડીયોગ્રાફ મોકલી દેવાયા અને સેજલને બદનામીની ઊંડી ખીણમાં ધકેલી દેવાઈ। સેજલ પોતાના વિડીયો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી। શું કરવું આગળ તે અંગે તેને કશું સમજાય એ પહેલાં અજાણ્યા નંબરો પરથી તેને ફોન આવવા લાગ્યા। ફોનમાં તેને શખ્સો છેડતી કરતા, ફોટા વિડીયોને ઇન્ટરનેટ પર મૂકી દેવાની ધમકી આપતા અને તેની પાસેથી રૂપિયાની ખંડણી માંગતા। તો બીજી તરફ તેના સાસરિયા તેની વાતો ફેલાવતા કે સેજલ કોઈની સાથે ભાગી ગઈ હતી। સેજલે પોતાના સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું કે અજાણ્યા શખ્સો તેને તેના મોફ કરેલા ફોટા અને વિડીયો ફેલાવીને ધાકધમકી આપી રહ્યા છે અને રૂપિયા માગી રહ્યા છે। તેણે તેના પતિને પણ જાણ કરી મદદ માંગી, પરંતુ પતિ તરફથી કોઈ જ પ્રકારનો પ્રતિભાવ ન આવ્યો। સેજલે આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પરંતુ આ આખા સંઘર્ષમાં તે અંદરથી તૂટી ગઈ હતી। તેને થયું કે તેના સાસરિયાઓ પહેલેથી જ તેના વિશે ખરાબ વાતો ફેલાવી રહ્યા છે અને હવે જો આ ફોટા અને વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જાય તો આખા સમાજમાં પરિવાર બદનામ થઈ જશે। તો છેવટે હતાશ થઈને તેણે આપઘાત કરી લીધો। સેજલના મા બાપે સેજલના સાસરિયા વિરુદ્ધ શંકા હોવાનું જણાવતા પોલીસે સેજલના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, પોલીસે ગુનો દાખલ કરી દીધો છે અને આગળ કાર્યવાહી કરી રહી છે। જોકે જે નંબરો પરથી સેજલને ફોન આવતા હતા તે તમામ નંબરો પાકિસ્તાની હોવાનું તપાસમાં ખુલ્યું છે, પરંતુ આ નંબરો વર્ચ્યુઅલી બનાવવામાં આવ્યા હોય તેવું પણ બની શકે તેવું પોલીસ જણાવી રહી છે। જે ટ્રાન્ઝેક્શન ID પરથી ટ્રાન્ઝેક્શન થયા, સેજલને જે નંબરો પરથી પૈસાની માંગણી થઈ રહી હતી તે ID જે છે, તે IP એડ્રેસ જે છે તે ભારતીય છે તેવું પોલીસ કહી રહી છે। તો પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ આખી ઘટનામાં સમજવાનું એ છે કે કઈ રીતે ખરાબ ઘરમાં છોકરી પરણાવવાને લીધે એક સાધન સંપન્ન સુખી પરિવારની દીકરી બદનામ થઈને આ દુનિયામાંથી વિદાય થઈ।
સેજલ તેની સાસરિયાની જે હેરાનગતિ છે તેના લીધે પહેલેથી હતાશ તો હતી જ, પરંતુ તેની સાથે જે સાયબર ક્રાઇમ થયું તેણે પણ તેનો જીવ લીધો. ઘરમાં નાના મોટા પ્રસંગોમાં કેક લાવતી સેજલ, બધાને બહાલ કરતી, મોટી દીકરી તરીકેની સમજણપૂર્વક જવાબદારીઓ ઉપાડતી સેજલ જ્યારે પોતાની મુશ્કેલીઓ સામે ઝઝૂમવાનું આવ્યું ત્યારે હિંમત હારી ગઈ અને અંતિમ પગલું ભરી બેઠી.